હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આજના નવા વ્લોગમાં. મિત્રો, આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે. મિત્રો, રાતે વિલુ અને અવિ બંને ટ્રેક્ટર લઈને ગયા હતા ખેડકામ કરવા માટે. તો મિત્રો, એક લોચો થઈ ગયો છે. લોચો એ થયો છે કે ખેડકામ કરતા કરતા ટ્રેક્ટર અધ વચ્ચે બંધ પડી ગયું છે અને સેલ નથી લાગતો, કારણ કે એની બેટરી ખરાબ થઈ ગઈ છે. તો આ પિકઅપ લઈને ખેંચીને ચાલુ કરવાના હતા, પણ પિકઅપ પણ જઈ શકે એવું નથી. ને પિકઅપની બેટરી ખોલી લઈ જવાના હતા. બેટરી ખોલ બંધ કરવામાં જે બેટરીના જે પોર્ટ્સ હોય છે એ પોર્ટ્સ ઘસાઈને ખરાબ થઈ જાય છે. એટલા માટે નવી બેટરી લેવા જવાના છે હમણાં. એટલે ટ્રેક્ટરમાંથી બેટરી કાઢી લઈને ત્યારબાદ નવી બેટરી લેવા જઈ રહ્યા છે. અને મિત્રો, આ છે ગોલુ. મિત્રો, આ લગ્નમાં ખૂબ નાચે છે આ ગોલુ. ને આ એરિયા છે ને, આ સામેથી આવે છે. આ છે એની બેન. આ બેન ને આ ગોલુ બંને ભાઈ બહેન એના પપ્પાના લગ્નમાં બહુ નાચે. કેમક નાચી બતાવો તો. મિત્રો, રાતે ભાઈ લોકો આ પિકઅપ લઈ ગયા હતા ઊંઘવા માટે. તો અંદર ખાટલો મૂકેલો છે ને અહીંયા પોઝિશન, અહીંયા ધાબળા મૂકેલા છે. મિત્રો, પિકઅપમાં જે બેટરી છે એ બેટરીના સાઈઝ પ્રમાણે હું બેટરી લેવાનું વિચારું છું ટ્રેક્ટરમાં ફિટ કરવા માટે. મિત્રો, ટ્રેક્ટરમાં કેવું હોય છે, ટ્રેક્ટરમાં અચાનક કામ આવે છે, બાકી પડ્યું ને પડ્યું જ રહે છે, એટલો બધો કોઈ યુઝ હોતો નથી. તો મિત્રો, ટ્રેક્ટરમાં જે બેટરી લઈશું એ બેટરીને આપણે પિકઅપમાં પણ અમુક વાર ટ્રાન્સફર કરીને ચાર્જ કરતા રહીશું. એટલા માટે પિકઅપમાં જે બેટરી છે એ સાઈઝની બેટરી હું લેવાનું વિચારું છું. તો મિત્રો, હું અત્યારે બેટરીનો ફોટો લઈ લઉં છું, ત્યારબાદ એટલી બેટરીની સાઈઝ પ્રમાણે આપણે બેટરી લઈશું. મિત્રો, અમે ટ્રેક્ટરની બેટરી ખોલવા માટે આવેલા છે અને જોઈ શકો છો ટ્રેક્ટર આ હાલતમાં પડેલું છે રાતનું 4 વાગ્યાનું. આ જોઈ શકો છો આ બધું ડુંગર છે આજુબાજુ, અને અહીંયા વચ્ચે વચ્ચે પડેલું છે ટ્રેક્ટર. આ પોઝિશનમાં બંધ થઈ ગયેલું છે, પાછળ પ્લાવ જોડેલો છે. ઓ ભાઈ, આ ટ્રેક્ટર કોઈ ઉઠાઈ જતો હતો રાતના? ભાઈ એમ કીધું છે ચાલુ થતો તો ઉઠાઈ જતો ને. ટ્રેક્ટર ચાલુ જ નહીં થાય તો ઉઠાવી કઈ રીતના જાય એ બી વિચારવું પડે એવું છે. અરે ભાઈ, ટ્રેક્ટર તો ચાલુ નહીં થાય તે બરાબર છે, પણ ટાયર બાયર કાઢી લઈ ગયું તો કઈ જેક બી નહીં લાગે ને અંદર તો. કે ટ્રેક્ટર કેતું હે અમને છોડીને ભાગી ગયા સાલા હોય. ખોલ બેટરી, ખોલ. મિત્રો, આ એક્સાઈડ બેટરી છે. ટ્રેક્ટર જ્યારે લીધું હતું અમે નવું ત્યારે ટ્રેક્ટર સાથે આવી હતી. એમ તો કેટલા વર્ષ થયા? છ વર્ષ થઈ ગયા. બેટરી ચાલી ખાલી 4 વર્ષ, બાકી 2 વર્ષ તો ધક્કો મારીને જ વાપરી. મિત્રો, આ છે અમારું સંગડ. બેટરી લઈ લીધી છે લીવ ગાર્ડ ની. ये होली की दिवाली यहाँ पे लग रही है. आज सोनगढ़ नो किल्लो. सर महाराजा રેસ્ટ હાઉસ સોનગઢ. ધીરજ હોસ્પિટલ. Thank you.
હમણાં ટ્રેક્ટર બેટરી 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 કરીને બૂમ મારે છે. આ ટ્રેક્ટર કઈ નઈ કઈ નઈ, ઉભો રે થોડી વાર ઉભો રે, આ બેટરી લઈ આવેલા છે તારા માટે, ઉભો રે થોડી વાર. મિત્રો અમે જે બેટરી લાવેલા છે તે મોટી બેટરી લાવેલા છે, એટલે અત્યારે અહીંયા સ્ટેન્ડ પર મૂકીને જોઈએ છે. આવી જાય તો સારું. પહેલા જે બેટરી હતી તે 80 AH ની બેટરી હતી, 90 AH ની બેટરી છે. લે મૂક ભાઈ, વિલુ મૂક, બેટરી મૂક. ખોટી કઈ બાજુ હતું ભાઈ? પ્લસ માઇનસ લાલ પેલી બાજુ ફરાવ, આ મુંદુ ફરાવ. હા બસ, મારા ખ્યાલથી બેટરી આવી જાય એવું લાગે છે, પણ સ્ટેન્ડ ફિટ થાય કે નહીં? અરે બોલતા કેકરી પાડે રે. મિત્રો બેટરી અમે નવી નાખીને એક લોચો થઈ ગયો છે. આ બેટરી નાખી તો પણ ટ્રેક્ટર ચાલુ નથી થતો. તો મિત્રો હવે ડાયરેક્ટ બાયપાસ ટ્રાટરથી ચાલુ કરી જોઈએ છે. મિત્રો અમે ડાયરેક્ટ સેલ મારીને ચાલુ કર્યો તો પણ ચાલુ નથી થતો. હવે શું કરીએ સમજાતું નથી. સ્ટાર્ટર ખોલી લઈને જવું પડશે, પણ સ્ટાર્ટર પણ અમારાથી ખુલશે એવું લાગતું નથી, કારણ કે આ કંપની ફિટિંગ છે અને પહેલી વાર જ ખોલવાનું છે. અને આ છે ટ્રેક્ટર છે ખેતરના અધ વચ્ચે, શું કરીએ. મિત્રો અમે બેટરી નવી લઈ આવ્યા, સેલ માર્યો ન ચાલ્યું, પછી સ્ટાર્ટરથી ડાયરેક્ટ સ્ટાર્ટ કરવાની કોશિશ કરી, ન થયું. ત્યારબાદ મિકેનિકને ફોન કર્યો, મિકેનિકે કીધું કે સ્ટાર્ટર તમારે ખોલીને લાવવું પડશે. મિત્રો આજે કામ છે બાકી અધૂરું, આ કામ પૂરું કરવાનું છે આજે સાંજ સુધીમાં. તો મિત્રો હવે ટાઈમ નથી બનાવવાનો. તો મિત્રો અત્યારે વિલુને પિકઅપ લેવા મોકલે છે, પિકઅપથી બાંધીને અને ખેંચીને ચાલુ કરી લઈશું. ત્યારબાદ કામ પૂરું થઈ જશે, ત્યારબાદ ટ્રેક્ટરને બનાવવા માટે સોનગઢ લઈ જઈશું. તો અત્યારે આ કામ બાકી છે એટલે ફટાફટ આ કામ પતાવી લઈએ. ભાઈ અત્યારે પિકઅપ લઈને આવી રહ્યો છે, એ બી ખરાબ રસ્તામાંથી, ટ્રેક્ટર માંડ માંડ આવે છે, અહીંથી પિકઅપ લાવવી પડે છે, શું કરીએ. એક તો ખેડકામમાં પિકઅપ ચલાવવાની પણ અઘરી છે. મિત્રો ભાઈ પિકઅપ લાવી રહ્યો છે, પણ મને કહે છે કે પિકઅપનો ડ્રાઈવર તું જ છે, તું જ આ ખેડકામ કરેલામાંથી કાઢ એમ કહે છે, મારે જવું પડશે. બસ 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 ભાઈ કાજો આ ગાડી લે લે, બસ ભાઈ પહેલા લે, અહીં લે નહીં, બસ બસ બસ. કામ કરવા પડે છે મિત્રો, શું કરે ભાઈ. ચાર ચાર કરી દેજે, ચાર ચાર છેડા થઈ જાય. નહીં રે ચાર કરી દેજે ને મારા ભાઈ. તે દિવસે આજે ના દોરડું તોડી નાખ્યું આપણે, તે દિવસે ટ્રેક્ટર બાંધીને ખેંચ્યો તા, દોરડું તૂટી જાય અહીંથી, શું કરીએ કરવું. પગ ચાલ જેવો ટ્રેક્ટર ચાલુ થઈ જાય ને તો ક્લચ પાછો દબાવી દેજે. સારું સારું, તો ફોન ચાલુ કરીએ કે શું કરીએ? ફોન ચાલે ચાલે ને, મારા હિસાબે જોઈ લેજે તું. બરો બરો એક જ મિનિટ, બરો ચાલ જાય કોઈ દાદા.
હા કઈ લાગે છે મિત્રો મેં પેલું ખેતર ખેડ્યું અને ત્યાં આગળ અડધું મૂકીને બીજા ખેતરમાં આવ્યા છે. મિત્રો આ ખેતરમાં તમને બતાવું છું આ પોઝિશન કઈ રીતની છે અત્યારે હાલમાં. મિત્રો આ જોઈ શકો છો ખેતરની હાલત આ રીતની છે. અહીંયા આખું આમ સ્લોપ છે આ રીતના. અહીંયા ટેકરો ભાગ છે, આ નીચાણ ભાગ છે. તો મિત્રો અહીંયા આગળ આપણે એક ખેતર છે એના આપણે પાટ પાડીશું, એટલે નાના નાના ચાર પાંચ ભાગ કરીશું. એટલે જે આ ટેકરો છે એને ટેકરાવાળો એક ક્યારી બનાવશું અને બીજો છે એને બીજી ક્યારી બનાવીશું. એટલે આ રીતનું છે ભાઈ. ટ્રેક્ટરથી ખેડકામ કરી રહ્યો છે ને હું અત્યારે અહીંયા મહુડાના છાયડામાં ઊંઘવા પડ્યો છું. મહુડાના છાયડામાં બોલાઈ ગયું, સોરી મિત્રો, મહુડાનો કોઈ છાયડો નથી, આ થડનો છાયડો છે. મહુડાના પાંદડા નથી, આ જોઈ શકો છો મિત્ર, એક પણ પાંદડો નથી આનું. મિત્રો અત્યારે આના ફૂલ આવવાની તૈયારીમાં છે અને પાંદડા પણ આવશે. આના જે ફૂલ આવશે એ ફૂલનો દારૂ બને છે મિત્રો. પછી ત્યારબાદ જે એના ડોળા આવશે એ ડોળામાંથી તેલ નીકળે, આ બે વસ્તુ આનો ઉપયોગ થાય છે. અત્યારે આના ફૂલ આવવાની તૈયારીમાં છે, તમને બતાવું છું ઝૂમ કરીને. આ જોઈ શકો છો મિત્રો આ ફૂલ આવવાની તૈયારીમાં છે. મિત્રો ભૂખ લાગી હતી એટલે સોનગઢથી નાસ્તો લઈ આવ્યા છે. નાસ્તામાં છે સમોસા અને સોસિયો. પાણી તો નાસ્તામાં નહીં આવે ને? નહીં આવે, પાણી તો પાણી જ આવે કે? બરાબર. અહીંયા ખેડકામ ચાલુ છે, ટ્રેક્ટરને આરામમાં મૂકી. ટ્રેક્ટરને કંઈક ખાવા માટે લાવ્યા કે નહીં? કંઈ નહીં લાવ્યા. અરે ડીઝલ લઈ આવ્યો ને ટ્રેક્ટર માટે, તો ડીઝલ લઈ આવ્યો છે. મિત્રો અમને આ ખેતર જમીન લેવલિંગ કરતા કરતા લગભગ રાતના 12 વાગી જશે, 12 થી 1 વાગશે જ. ત્યારબાદ આ ખેતર પૂરું કરીને ત્યારબાદ બીજા ખેતરમાં જ્યાં આગળ સવારે ટ્રેક્ટર બંધ પડ્યું ત્યાં આગળ ખેડકામ કરવા અને લેવલિંગ કરવા માટે જવાના છે. ટ્રેક્ટરને નાસ્તો પાણી આપી દે. તો મિત્રો અવિ ડ્રાઈવર આવી ગયો છે. વિલુ અને અવિ બંને આખી રાત કામ કરશે, ટ્રેક્ટર ચલાવશે, લેવલિંગ કરશે અને સવારે ટ્રેક્ટરને લઈ જવાના છે સ્ટાર્ટર બનાવવા માટે, જે સ્ટાર્ટ નથી થતું તે બનાવવા માટે. ટ્રેક્ટરનું સ્ટાર્ટર બનાવવા માટે આવી ગયા છે સોનગઢના ટેકરા પર.
મિત્રો ફાઇનલી બહુ જહેમત બાદ ક્યારે ભીડો હા ધોવાઈ ગઈ ગાડી ઓકે કઈ ચાલો એવું સારું સારું હે હા 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 કઈ ટ્રેક્ટર માં જે સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ હતો ટ્રેક્ટર ચાલુ થતો ન હતો અને મિત્રો બીજો એ પ્રોબ્લેમ હતો કે નવી બેટરી અમે ચેન્જ કરી તો બેટરી પણ ચાર્જ થતી ન હતી એટલા માટે ઓલ્ટરનેટર ખોલાવ્યું ત્યારબાદ સ્ટાર્ટર ખોલાવ્યું બંને રિપેર કર્યા તો મિત્રો બંને રિપેર કર્યા બાદ ટ્રેક્ટર આજે ત્રીજો દિવસ થયો રિપેર કરતા અને સર્વિસ કરતા અમે ત્રીજો દિવસ થયો આજે ત્રીજો દિવસ ટ્રેક્ટર કમ્પ્લીટ થઈ ગયો છે અત્યારે સ્ટાર્ટ થઈ જાય છે મિત્રો એમ તો આપણે દરરોજના ધક્કો મારીને ચાલુ કરતા હતા તો મિત્રો ખૂબ જ માથાકૂટ કરી ઓલ્ટરનેટરનો સામાન નહોતું મળતું તો ઓલ્ટરનેટરનો સામાન મંગાવ્યું બારડોલીથી ત્યારબાદ સ્ટાર્ટર સર્વિસ કરી તો મિત્રો આ બ્લોગ તમને ગમ્યો હોય તો બ્લોગને લાઈક કરજો અને બ્લોગ ખૂબ જ લાંબો થઈ ગયો છે કારણ કે ત્રણ દિવસનો બ્લોગ છે ત્રણ દિવસનો બ્લોગ એક જ બનાવ્યો છે કારણ કે મિત્રો ત્રણ દિવસ અમે ટ્રેક્ટર પાછળ ફર્યા છીએ બીજું કંઈ કામ નથી કર્યું તો મિત્રો આ બ્લોગ આપણે અહીં એન્ડ કરીએ છીએ મિત્રો મળીશું હવે નવા બ્લોગમાં ત્યાં સુધી બાય જય હિન્દ જય ભારત